ધોરણ નવ વિષય ગણિત કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો હવે મિત્રો તમને શું કીધું છે એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે તમારે ચકાસવાનું છે મતલબમાં જો તમે એક્સની કિંમત આપેલ બહુપદીમાં મૂકતા બહુપદીનું મૂલ્ય જીરો થાય તો આપણે એવું કહી શકીએ કે આપેલ બહુપદીનું શૂન્ય છે અને જો તમને કિંમત જીરો મળતી નથી તો મિત્રો આપણે એવું કહી શકાય કે આપેલ બહુપદીની એક્સ આગળ આપેલી કિંમત બહુપદીનું શૂન્ય નથી તો આપણે જોઈશું પેલો એક્ઝામ્પલ પી ઓફ એક્સ બરાબર तर एक्स प्लस वन ज्या एक्स की अपी है माइनस एक नद मै मतलब आ बहुपदी अंदर एक्स बराबर के मूकान है माइनस एक नद मैं तो मूक पी ऑफ माइनस एक नद बराबर तरण मईनस एक नद मै प्लस वन तो तर तर कैंसल तो मईनस वन આપણે લખી શકાય કે ભાઈ એક્સ બરાબર માઇનસ વન બાય ત્રણ એ પી ઓફ એક્સ નું શૂન્ય છે કેમ શૂન્ય છે

માઇનસ પાય ચલો પાંચ પાંચ કેન્સલ અહીં તમને કેટલી મળે ચાર માઇનસ પાય હવે મિત્રો ચાર માઇનસ પાય તમે ગમે તમને જવાબ જીરો મળશે નહીં એટલે આપણે લખી શકીએ નોટ ઇક્વલ ટુ જીરો અને અહીંયા કિંમત જીરો નથી મળતી તો આપણે કહી શકાય કે ભાઈ ચાર છેદમાં પાંચ એ પી ઓફ એક્સ શૂન્ય નથી બરાબર કારણ કે અહીંયા કિંમત તમને ઝીરો મળતી નથી એટલા માટે શૂન્ય નથી કિંમત આપેલી છે તો વન બાય વન આપેલ બહુપદીમાં અને એની કિંમત મેળવીશું એવી જ રીતના ફરીવાર એક્સ બરાબર માઇનસ વન મૂકી અને એની પણ કિંમત મેળવવાની છે તો પેલા આપણે પ્લસ વન લઈએ તો પી ઓફ વન બરાબર એકનો વર્ગ માઇનસ એક એકનો વર્ગ કેટલો થાય એક માઇનસ એક એટલે શું થાય ઝીરો તો તમને પી ઓફ વન ની કિંમત કેટલી મળે છે જીરો તો આપણે એક્સ બરાબર વન એ આપેલ બહુ શૂન્ય છે એવું આપણે કહી શકીએ એવી જ રીતના હવે હવે તમારે શું કરવાનું છે તો એક્સ બરાબર માઇનસ વન લેવાનું છે

વન બંને કિંમત માટે પી ઓફ એક્સની કિંમત કેવી મળે છે શૂન્ય માટે કહી શકાય કે ભાઈ અને એ શૂન્ય છે બરાબર કારણ કે બંને કિંમત આપણને મળે છે ઝીરો એટલા માટે બંને કિંમત માટે આપણે શૂન્ય બની શકે ચોથો એક્ઝામ્પલ પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન બીજા કાઉન્ટમાં એક્સ માઇનસ ટુ તો એક્સ બરાબર માઇનસ વન અને બે આગળ તમારે અહીંયા એક્સની બે કિંમત આપી છે માઇનસ વન અને બે તો બંને આગળ તમારે કિંમતો મેળવવાની છે તો પહેલાં એક્સ બરાબર માઇનસ વન મૂકીશું તો પી ઓફ માઇનસ વન બરાબર માઇનસ વન પ્લસ વન વન માઇનસ બે માઇનસ પ્લસ જશે બંને વન વન છે એટલે ઝીરો અને માઇનસ માઇનસ પ્લસ એક અને બે સરવાળો કેટલો થાય ત્રણ મોટા પદની નિશાની એટલે માઇનસ ત્રણ પણ સાથેનો ગુણાકાર આખું પદ તમને શું મળશે જીરો આગળ કિંમત તમને શું મળે છે જીરો મિત્રો એવી જ રીતના હવે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે બે તો આપણે બહુપદી લખી દઈએ એક્સ બરાબર એક્સ પ્લસ વન ઇન્ટુ ટુ તો હવે જ્યાં પણ આપણને એક્સ દેખાય બે માઇનસ બે જીરો જીરો સાથે ત્રણ નો ગુણાકાર આખું પદ જીરો માટે અહીંયા પી ઓફ 2 ની કિંમત પણ કેટલી મળે છે જીરો તો આપણે લખી શકીએ માઇનસ વન અને બે એ શૂન્ય છે કારણ કે બંને આગળ તમને પી ઓફ એક્સની કિંમત કેવી મળે છે જીરો માટે આપેલી બંને કિંમત એક્સની બંને કિંમત એ ના શું બને શૂન્ય બને પાંચમા એક્ઝામ્પલ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા એક્સ બરાબર આપણે શું મેકવાનું છે ઝીરો

એક્સની કિંમત આપી છે માઇનસ એમના છેદમાં એલ મતલબમાં એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ મુક્ત આપણે કિંમત મેળવવાની છે તો પીએફ માઇનસ એમના છેદમાં એલ બરાબર એલ માઇનસ એમના છેદમાં એલ પ્લસ એમ તો એલ એલ કેન્સલ તો શું બધે માઇનસ એમ પ્લસ એમ માઇનસ એમ પ્લસ એમ શું થઈ જાય જીરો તેથી માઇનસ પી ઓફ માઇનસ એલ ના છેદમાં એમ ની કિંમત કેટલી મળે જીરો તો આપણે કહી શકીએ કે ભાઈ માઇનસ એમના છેદમાં એલ એ પી ઓફ એક્સ નું શૂન્ય છે બરાબર મિત્રો હવે જોઈશું આપણે એક્ઝામ્પલ સાતમો એક્ઝામ્પલ શું આપ્યું છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર માઇનસ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ અને બીજી બે છેદમાં વર્ગમૂળ ત્રણ તો અહીંયા તમારે એક વાર એક્સ બરાબર માઇનસ વન પણ રૂટ ત્રણ અને એક વાર એક્સ બરાબર છેદમાં રૂટ ત્રણ મૂકી કિંમત મેળવવાની છે तो मित्रोंइनस एक नद में कि मेकी तो पी एफ मैनस एक नद तर बराबर तरन मैनस एक नद तरन आखा वर्ग मईनस वन चालो त्रन एज इट इज माइनस एक नो वर्ग एक रूट त्रन नो वर्ग तर मईनस एक एट त्रन कैंसल वन मैनस वन કેટલા થઈ જાય જીરો તેથી પી ઓફ કેટલી મળે જીરો બહુપદીનું શૂન્ય છે એવું કહેવાય હજી આપણે બીજી કિંમત બાકી છે બે ના છેદ માં રૂટ ત્રણ તો આપણે એની કિંમત મૂકીએ તો ફરીથી આપણે બહુપદી લખી દઈએ પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો વર્ગ માઇનસ વન હવે આપણે એક્સ બરાબર કેટલા બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર ત્રણ બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ આખાનો વર્ગ માઇનસ વન ત્રણ બે ના નો વર્ગ ચાર રૂટ નો વર્ગ ત્રણ માઇનસ એક ત્રણ ત્રણ કેન્સલ ચાર માઇનસ એક કેટલા થાય ત્રણ તો અહીંયા પી પીએફ બે ના છેદ માં વર્ગમૂળ ત્રણ ની કિંમતમાં ત્રણ એ શૂન્ય નથી જ્યારે માઇનસ એકના છેદમાં ત્રણ એ શૂન્ય છે તો મિત્રો આપણે અહીંયા લખાય કે ભાઈ એક્સ બરાબર માઇનસ એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ એ પીએફ એક્સ નું શૂન્ય છે અને એક્સ બરાબર બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ નથી બરોબર આઠમો એક્ઝામ્પલ પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન ને એક્સ બરાબર એકના છેદ બે મિત્રો અહીંયા એક્સ બરાબર આપણે એકના છેદમાં બે મૂકવાના છે તો પી વન બાય ટુ બરાબર બે કાઉસમાં એકના છેદમાં બે પ્લસ એક બે બે કેન્સલ તો મિત્રો એક પ્લસ એક કેટલા થાય બે તો અહીંયા પી ઓફ વન બાય ની કિંમત કેટલી મળે છે બે જે આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો લખી શકાય તેથી આપણે કહી શકીએ એકના છેદમાં બે એ પી ઓફ એક્સનું